જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીડ સમાચાર દર્શક મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં અને દેશમાં મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચકાવવા માટે જે રીતે માંજાનો ઉપયોગ કરવામાં આવે છે ચાઇનીઝ ડોર અને તુક્કલનો ઉપયોગ જોવા મળી રહ્યો છે અને આ ચાઇનીઝ દોર કે જે જીવલેણ સાબિત થઈ રહી છે રસ્તે આવતા જતાં વાહન ચાલકો બાઇક ચાલકોના ગળામાં આ ચાઇનીઝ દોર આવી જતાં કેટલાય યુવાનો કેટલાય લોકો મોતને ભેટ્યા છે અને તેવી ઘટનાઓ પ્રતિદિન આપણે સમાચારમાં પણ જોઈ રહ્યા છે ત્યારે આ પ્રાણઘાતક ચાઇનીઝ દોરી કે જે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે તુક્કલ કે જે ગમે ત્યાં પણ પડે અને આગની મોટી ઘટના બની શકે અને એટલા માટે તુક્કલ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ બંને પ્રતિબંધિત વસ્તુઓ કે જેને લઈને છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ બંને ઉપર પ્રતિબંધ છે ત્યારે ઉત્તરાયણ પર્વ પતંગ ચકાવવા માટે ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે અનુરોધ કર્યો છે અને સાથે સાવચેત પણ કર્યા છે શું કહ્યું તેમણે આવો સાંભળી સમસ્ત ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણને પરમી ઉજાવણી ચાલુ છે એમાં લોકો જે પતંગ ચકાવતા હોય છે અને ઉજાવણી કરતા હોય છે એમાં અમુક લોકો ચાઇનીઝ દોરી અને તુક્કલનો પણ ઉપયોગ કરતા હોય છે તો આ જે ચાઇનીઝ દોરી અને તુક્કલ છે એ પ્રતિબંધિત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ છે અને આ પ્રતિબંધોનો જે અમલ નહીં કરશે તેઓ વિરુદ્ધ મેં છોટાઉદેપુર પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ચાઇનીઝ દોરી થી અમુક લોકોની મોત પણ નિપજી શકે છે અને કેટલાક લોકોનો એક્સિડન્ટના કારણ પણ આ બની શકે છે એટલે આપણે કોઈને ચાઇનીઝ દોરી અને તોક્કલનો ઉપયોગ નહીં કરવાનો અને આપણે કાયદાના નિયમને રહીને અને જે નોર્મલ માંજા છે એનો ઉપયોગ કરીને આપણે જે ઉત્તરાયણનો પર્વ ઉજવવાનો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો